અરે આપ જો તમને કહી દઉં છું, મારા દીકરાના ફોટા પર કોઈ પણ પ્રકારનો હાર ચડાવ્યો છે ને, તો એ મારાથી સહન નહીં થાય. અરે તું સમજતી કેમ નથી? આપણો દીકરો આ દેશ માટે શહીદ થઈ ગયો છે. એમણે પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધું છે આ દેશ માટે. આપણો દીકરો હવે આ દુનિયામાં નથી. બસ ધ્યાનના બોલે જાઓ છો, મારો રામ શહીદ નથી થયો અને મારા રામ ઉપર, મારા ભગવાન ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. એ મારા દીકરા રામને ઘેર પાછો જરૂર લાવશે. હવે બોલતા નહીં કાંઈ. અરે હર્ષ્યા, તું શું કહેશો આવા ગાંડા કાઢમાં? તું વિશ્વાસ કરી લે. આ જરાક પાયલ વહુની સામે તો જો. હા તો પાયલ, તું રડીશ નહીં. જો મારા દીકરા રામને કાંઈ નથી થયું અને મને મારા રામ ઉપર પૂરેપૂરો ભરોસો છે, તારા સુહાગને ઉજડવા નહીં દે. તું જોજે, મને પૂરો વિશ્વાસ છે બેટા. વિશ્વાસ રાખ, મારી વાત ઉપર વિશ્વાસ કર બેટા. મમ્મી, વિશ્વાસ તો હું કરવા માંગુ છું, શું કર? શું થાય કે મને કઈ સમજાતું નથી. મમ્મી કઈ સમજાતું નથી. બેટા પાયલ, તમે હિંમત રાખો, આમ રડો નહીં. આ તમને રડતા જોઈને તો અમારું મનોબળ તૂટી જાય છે. અરે તમે એક એક શહીદ સૈનિકના પત્ની છો, તમારે તો આમ અમને જીગર આપવાની હોય. મમ્મી, પપ્પા, રામ જ્યારે ગયા ને ત્યારે એમણે મારી પાસેથી વચન માંગ્યું હતું કે હું તમારી સેવા કરું, તમારું ધ્યાન રાખું. તમે તમારા રામને કહેજો કે મારા રામને જલ્દી ઘરે પાછા મોકલી દે. બસ હવે તું રડ માં. આપણા આમ રડવાથી આ પાયલ વાવ ઉપર ખોટી અસર પડશે, એ બિચારા ભાંગી પડશે. હવે એને આપણી સિવાય બીજા કોઈનો સહારો નથી. એટલે હવે તું રોતી નહીં, ના ખોટી જીત છોડી દે. હવે આપણો દીકરો પાછો ઘરે નહીં આવે. બસ તમને કેટલી વાર કીધું, મારો રામ મારા દીકરા રામને ઘેર પાછો જરૂર લાવશે. હવે આ શબ્દ તમે બીજી વાર નહીં બોલતા. તમને વિશ્વાસ ન હોય તો કઈ નહીં, મને પૂરેપૂરો વિશ્વાસ છે. સારું, હવે હું એવી વાત નહીં કરું. પણ હવે આમ જો, તું થોડી કઠણ થઈ જા. અને પાયલ બહુ રૂમમાં ગયા છે, એ બિચારા છે ને ત્યાં એકલા એકલા રોતા હશે. તો તું જા અંદર રૂમમાં અને એને થોડુંક આશ્વાસન આપ, અને એને સારું લાગે ને એવી વાતો કર. જા, હાર નહીં ચડાવતા. હા નહીં ચડાવું, જા. હે રામ, મારા દીકરા રામને ઘરે પાછો મોકલજે. મારી પત્ની, મારી પત્નીની આશા ન તૂટે એનું ધ્યાન રાખજે. મારા દીકરાની વહુ પાયલનો વિચાર કરજો ભગવાન. તમે મારા દીકરાને પાછો ઘરે મોકલજો. પપ્પા, તમે અહીંયા કેમ બેઠા છો? શું થયું?
કઈ નહીં બેટા, કઈ નથી થયું. આ તો બસ હું બહાર નીકળ્યો હતો ને તો થોડોક મને થાક લાગ્યો તો થોડી વાર બેઠો છું. પણ પપ્પા, તમને જોઈને લાગતું તો નથી કે કઈ ના થયું હોય? કઈક તો વાત છે. તમે એટલા ગભરાયેલા કેમ છો? તમે મારાથી કઈક છુપાવો છો ને? જુઓ પપ્પા, હું તમારી વહુ નહીં પણ તમારી દીકરી છું ને. તમે તમે મને વાત કરી શકો છો? જો જૂઠ નહીં બોલતા પપ્પા, તમને મારા સમજે. મને કહો શું વાત છે? બેટા, સાચું કહું ને તો હું સવારે છે ને ઘરેથી નોકરી શોધવા માટે નીકળ્યો હતો. મને એમ હતું કે આ આજુબાજુમાં આ બધી ઘણી બધી બિલ્ડિંગો બને છે તો ક્યાંક વોચમેનનું કામ મળી જાય, અથવા ક્યાંક બિલ્ડિંગોમાં પાણી છાંટવાનું કામ મળી જાય, તો જે કાંઈ પણ થોડો ઘણો ઘરમાં મદદ થાય તો હું કામે લાગી જાઉં. પપ્પા, પણ આવું કરવાની શું જરૂર છે? હું છું ને, હું નોકરી તો કરું છું, તો તમારે શું કામ નોકરી કરવી છે? તારી વાત બરાબર છે બેટા, તું કામ કરે છે, ઘર ચલાવે છે, વાત બધી બરાબર છે. પણ તું જ વિચાર ને કે હવે હું ઘરમાં બેઠો રહું અને બેઠો બેઠો ખાઉં, આ કેવું લાગે? આ તો મને એમ થયું કે મારાથી જે કાંઈ પણ થોડું ઘણું કામ થાય તો હું તમને મદદરૂપ થાઉં. સમજી ગઈ પપ્પા, આનો મતલબ તો એવો જ થયો ને કે તમે મને તમારો દીકરો નહીં પણ દીકરા બહુ માનો છો. ના બેટા, એવું નથી. પણ તું જ વિચાર ને, મને હૃદયનો પ્રોબ્લેમ છે, મારે હૃદયની દવા, આ ઘરે તારા સાસુને આ બ્લડ પ્રેશરની દવા, ઘરના ખર્ચા, આ બધું તું એકલા હાથે કેવી રીતે ચલાવે? ઘરમાં કેટલી તકલીફ પડતી હોય. એટલે મને મને મારા દિલમાં એમ થયું કે હું થોડું ઘણું કામ કરું ને તો વધારે કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ અમે ફક્ત અમારા ખર્ચા તો નીકળે. પપ્પા, હું કામ કરતી જ હતી ને, નોકરી કરું છું અને આગળ પણ કરતી રહીશ. જો આવું વિચારીને તમારે નોકરી કરવી હોય ને તો આજથી તમે મારા પપ્પા નહીં અને હું તમારી દીકરી નહીં. અરે બેટા, તું આવું ન બોલ. અમારા દીકરાને ગયા પછી તો અમે સાવ નોધારા થઈ ગયા. હવે આ દુનિયામાં તારા સિવાય અમારો બીજો કોઈ સહારો પણ નથી. જો પપ્પા, એવી વાત હોય ને તો તમારે મારી વાત માનવી પડશે. હું જેમ કહું ને એમ કરવું પડશે. આ નોકરી કરવાનું છે ને હવે માંડી વાળો અને ચાલો મારી સાથે. અને આ ખર્ચાની વાત છે તો એ છે ને તમે મન પર ના લેશો. સારું બેટા, જેમ તું કહે ને એમ બસ. હા, હું કહું ને એમ જ તમારે કરવાનું છે. અને હું તમારી દીકરી છું, ક્યાંય પાછી નહીં પાડું. અને જો તમને ખર્ચાની ચિંતા હોય ને તો એ બધું મારા પર છોડી દો. આ તમારી બધી જવાબદારી છે ને, હે હું લઈ લઈશ. જો બીજી વાર આવું કઈ વિચાર્યું છે ને તો પછી મારે સમ આપવા પડશે. તમને મારા સમ છે? ના બેટા, તું છે ને મને સમ ના આપી. આ તો છે ને મને એમ થયું કે હું કોઈ પણ એવી જગ્યા હોય ને ત્યાં એક બાજુ ખુરશીમાં બેસી અને ફક્ત સિક્યોરિટી ગાર્ડની નોકરી કરું ને તો નહીં નહીં તો 5-6 હજાર રૂપિયા પગાર તો આવશે, તો તને થોડી મદદ થશે. પપ્પા, મારે નથી જોઈતી આવી મદદ. મારે તો બસ તમારો અને મમ્મીનો સાથ જોઈએ છે. હા, તમારા બંનેના આશીર્વાદ હંમેશા મારા ઉપર રાખજો. અને હવે બહુ વાતો થઈ ગઈ છે, અહીંયા ઘરે જવાનો વિચાર છે કે નહીં? હા બેટા, અમારા આશીર્વાદ તો સદાય તારી સાથે જ રહેશે. ચાલો ઘરે જઈએ. ચાલો, કેટલો તડકો છે અહીંયા. તને કહું, આમ કયા વિચારમાં એટલી બધી ખોવાઈ ગઈ છે? કાંઈક તો બોલ, આ ઘરમાં કોણ આવ્યું, કોણ ગયું, કઈ ધ્યાન નથી તારું? અરે મમ્મી, શું થયું છે? કેમ અચાનક રડવા લાગ્યા? બોલો ને શું થયું મમ્મી? શું તકલીફ છે? રામ ને યાદ આવી ગઈ? આપણો દીકરો યાદ આવે તને?
આજે આજે મને મારા દીકરા રામની બહુ યાદ આવે. મમ્મી આજે મને મારા રામની બહુ યાદ આવે છે, પણ ખબર નહીં મંદિરમાં બેઠેલો મારો રામ મારા રામને ક્યારે પાછો લાવશે, ક્યારે ઘેરે પાછો આવશે. મારા રામને આરે આ મંદિરમાં બેઠેલો રામે ખોવાઈ ગયો છે, ખબર નહીં. હા રામ, મારા દીકરા રામને ઘેર પાછો ક્યારે લાવશે, મારો રામ ક્યારે ઘેર પાછો પધારશે. તું સમજતી કેમ નથી, આપણો દીકરો રામ હવે પાછો ઘરે ક્યારેય નહીં આવે, કારણ કે આપણો દીકરો હવે આ દુનિયામાં નથી. આપણો દીકરો રામ ભગવાન પાસે જતો રહ્યો છે, ઘરે પાછો નહીં આવે. બસ બહુ થઈ ગયું, હું ના બોલશો. મારો દીકરો, મારો રામ ઘરે પાછો જરૂર આવશે, મને રામ ઉપર ભરોસો છે. જોજો તમે. મમ્મી સમજવાની કોશિશ કરો, રામ ભગવાન તો આપણા મંદિરમાં જ છે, મારો પતિ અને તમારો દીકરો. એ રામ તો આપણા દેશ માટે શહીદ થઈ ગયા છે. ના ના, નહીં પાયલો, આવું ના બોલો. મને અહીંયા રામ બેઠો ને, હા ભગવાન, રામ ઉપર મને પૂરેપૂરો ભરોસો અને એ મને વિશ્વાસ અપાવે છે કે તારો દીકરો રામ તારા ઘરે પાછો જરૂર આવશે. એટલે હું બોલું છું, હું કઈ ગાંડી થોડી છું. અને હા, બીજી વાત, આજથી જો આજથી છે ને હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધીને મારો દીકરો રામ ઘરે પાછો નહીં આવે ને, ત્યાં સુધીને હું આરામને દીવાબત્તી નહીં કરું, એનો દીવો જ નહીં કરું. જોજો તમે, પછી હું કરશે એ મારા દીકરાને પાછો જરૂર લાવશે. જોજો ને તમે. અને આ રામ જ્યારે મારા દીકરા રામને ઘરે પાછા લાવશે ને, ત્યારે હું મારા દીકરાને પગ પકડીશ અને પછી હું આને દીવો કરીશ. ત્યાં સુધી દીવો નહીં કરું. હવે આ તો કેવી જીદ છે તારી, નાના છોકરા જેવી વાત કરશો તું. અરે આવી જીદ કરીને ઘરના મંદિરની દીવાબત્તી થોડી બંધ કરી દેવાય. આજે ચાર ચાર વર્ષના વાણા વહી ગયા, એક એક મિનિટ મારા માટે એક એક કલાક જેવી જાય છે, અને હું મારા રામ વગર જરાય નથી રહી શકતી. મારો દીકરો મને વચન આપીને ગયો હતો કે માં હું તમને હારે લઈ જાય, પણ નહીં. તમે શાંત થઈ જાઓ અને રોવાનું બંધ કરો. આપણા ભગવાન રામ છે ને, એના ઉપર વિશ્વાસ રાખો. એ આપણો વિશ્વાસ ક્યારેય નહીં તૂટવા દે, ક્યારેય નહીં. જ્યાં સુધી મારો દીકરો રામ ઘરમાં પાછો નહીં આવે ને, ત્યાં સુધી આ ઘરમાં હરામનો દીવો હું નહીં કરું. ધને એમ કે અમને કઈ ખબર નથી એમ, આખી રાત તું રડિયા કરે છે અને આખો દિવસ અમારી જવાબદારી નિભાવે છે, તો શું અમને ખબર નહીં હોય? તને જોઈને અમને બહુ દુઃખ થાય છે, અમારાથી આ બધું નથી જોવાતું. મમ્મી તમે આવું ના બોલો, કારણ કે તમે લોકો તો મારી હિંમત છો. જો તમે આવું બોલશો તો મારું જુદા છે. હા, આ વહુની વાત સાચી છે. તું વિચાર તો કર, આ બિચારીની સામે આખો ભવસાગર પડ્યો છે, છતાંય અત્યારે આ આપણી સેવા કરવા ખાતર આ ઘરમાં છે, અને તું એની હિંમત તોડીશો? તમારે દીવો કરવો હોય ને તો કરજો, બાકી હા રામ, જ્યાં સુધી મારા દીકરા રામને ઘેર પાછો નહીં લાવે ને, ત્યાં સુધી હું દીવો નહીં કરું. હલો. હા, શું
મારો દીકરો મારો દીકરો રામ રામ રામની માં આ ક્યાં છો શું થયું કેમ બૂમો પાડો રામ આપણો આપણો દીકરો રામ ઘરે રામ મારો દીકરો ક્યાં છે ક્યાં છે ક્યાં આવ્યો મારો ફોન આવ્યો તો આપણો દીકરો આપણો દીકરો આપણો દીકરો રામ ઘરે આવે છે પાયલ હાંભળો તે હાંભળો હું બોલ્યા મારો દીકરો રામ ઘરે પાછો આવે છે જો રામ પાછા આવી ગયા તમારો વિશ્વાસ અખંડ રહ્યો રામ ભગવાને આપણા રામને પાછો આપી દીધો બેટા તું અત્યારે ક્યાં હતો કોઈ સમાચાર નહીં ચાર ચાર વર્ષ થઈ ગયા અમે છેલ્લા ચાર વર્ષથી હું આતંકવાદીઓના કબજામાં હતો એ લોકોએ મને એક જગ્યાએ કેદ કરીને બાંધી દીધું હતું બન્યું એવું કે એક દિવસ અચાનક કોઈ માણસ આપ્યો એણે મને જગાડ્યું અને મારા હાથ પગ બાંધેલા હતા એમાંથી મને છોડાવ્યું મારી સાથે એ મને એને ફોરવ્હીલમાં બેસાડીને અમારા લોકોના મિલિટરી બેઝ કેમ્પ સુધી આવ્યો અને પપ્પા હું જેવો ફોરવ્હીલમાંથી ઉતર્યો અને પાછળ જોયું તો એ માણસ ગાયબ માત્ર ફોરવ્હીલ જ ત્યાં ઊભી હતી કોણ હતો એ માણસ અને શું કામ મારી મદદ કરી હું કાંઈ નથી જાણતો મમ્મી રામ તમે તમે પાછા આવી ગયા એ જ બહુ મોટી વાત છે બેટા બીજું કોઈ નહીં મારા રામ જ હતા જે તને લેવા આવ્યા હતા બેટા અને ઘર સુધી પહોંચાડ્યો હા બેટા એ બીજું કોઈ નહીં પણ આ ભગવાન રામ જ હતા અરે અમને લોકોને તો વિશ્વાસ જ નહોતો કે તું પાછો એમ કેમ ઘરે આવીશ અમે લોકો તો એવું સમજતા હતા કે તું હવે આ દુનિયામાં નથી પણ હા આ તારી મમ્મીને પૂરેપૂરી આશા હતી એ તો એવું માનતી હતી કે એક દિવસ મારો ભગવાન રામ મારા દીકરા રામને ઘરે લઈને જરૂર પાછા આવશે અને જોને આજે હકીકતે બન્યું એવું અચાનક જ તું હેમખેમ ઘર સુધી પહોંચી ગયો દીકરાઓ આ તો એક તમારા બધાની પરીક્ષા હતી હું જોવા માંગતો હતો કે તમારો મારી ઉપરનો વિશ્વાસ કેટલો અતૂટ છે કોનો અવાજ છે હા ક્યાંથી અવાજ આવે છે કોણ બોલી રહ્યું છે હું તમારો રામ બોલી રહ્યો છું દીકરી શું ભગવાન રામ આજે તમે બોલો છો રડ નહીં દીકરી આજે તો ખુશીનો દિવસ છે હે પ્રભુ હે રામ હવે આવી પરીક્ષા મારી ક્યારેય નહીં લેતા નગરેક માને ભગવાન ઉપરથી વિશ્વાસ જ ઉઠી જાય છે તમારા બધાનો અતૂટ વિશ્વાસ લગાવ અને પ્રેમ જોઈને હું બહુ પ્રસન્ન થયો છું માગો માગો આજ હું તમને દેવા આવ્યો છું બોલો શું જોઈએ છે તમારે પ્રભુ તમે એક માનેનો દીકરો મને મારો પતિ અને એક પિતાને એના ગડપણનો સહારો આપી દીધો છે
બીજું અમે તમારી પાસે શું માંગવાના? તમે અમને ઘણું આપ્યું છે, હવે હવે અમારે કશું જ નથી જોઈતું. પ્રભુ, બસ હવે જ તમારા આશીર્વાદ સદાય અમારા પરિવાર ઉપર રાખજો. તમે લોકો આ તમારી બીજી પરીક્ષામાં પણ પાસ થઈ ગયા છો. હું તમારાથી પ્રસન્ન થઈને તમને એક આશીર્વાદ આપું છું. આજથી ઠીક 9 મહિના અને 9 દિવસે તમારા ઘરમાં જુડવા દીકરા આવશે અને એ દીકરાઓમાં મારો અંશ હશે. અને તો જ માનજો કે તમારો રામ તમારા રામના ઘરે લઈને પધાર્યો હતો. પ્રભુ, તમે ઘણી કૃપા કરી અમારા ઉપર. એક કૃપા વધારે, એ દીકરાના નામકરણ પણ તમે જ કરી આપો. એ બંને દીકરાઓનું નામ લવ અને કુશ રાખજો. બોલો સિયાવર રામચંદ્ર કી જય. રઘુવીર રામચંદ્ર કી જય.